દીવ જિલ્લાને સ્માર્ટ સિટી જાહેર કરાતા પ્રશાસન દ્વારા દીવના વિકાસ તરફની દોટમાં આડખીલી રૂપ કોર્ટ વિવાદનો આજે આવેલ અંત. પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના અથાગ પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે દીવની પ્રજાને પણ સ્માર્ટ સિટીની પ્રજા તરીકે ઓળખાતા કોઈ રોકી શકશે નહીં. દમણ દીવ દાદરાનગર હવેલીની બાગડોળ પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના હાથમાં આવ્યા પછી દીવ દમણમાં તો વિકાસની હરણફાળ શરૂ થયેલ છે અને તેમાં ભારત સરકારે દીવને સ્માર્ટ સિટી તરીકે જાહેર કરતા દીવને વિસ્તૃત કરવાની તેમજ તેનો વિકાસ કરવાનું બીડું ઝડપી લઈ સંપૂર્ણ વિકાસની જવાબદારી પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની સિદ્ધિ દોરવણી હેઠળ દીવ જિલ્લા કલેક્ટર પ્રવાસન ખાતાના ડેપ્યુટી ડાયરેક્ટર તેમજ અધિકારીઓએ ઉપાડી લીધેલ. દીવના નાગસમા વિસ્તાર એટલે કે કિલ્લાથી લઈને દીવ બસ સ્ટેન્ડ પાસે આવેલ સરકારી મુદ્રણાલય સુધીનો દરિયા કિનારાનો વિસ્તાર પ્રવાસી ક્ષેત્રને પ્રોત્સાહન આપવાના આશયથી ડેવલપ કરવાનું નક્કી કરવામાં આવેલ અને તે બાબતની કામગીરી પણ વર્ષ 2018થી શરૂ કરી દેવામાં આવેલ હતી. બંદર ચોક વિસ્તારમાં આવેલ કેટલીક સરકારી જમીન તેમજ મિલકતો સરકારે કેટલાક કિસમોને ભાડા પઠ્ઠાથી જુદા જુદા વ્યવસાય કરવા માટે ભૂતકાળમાં આપેલ હતી અને તે જમીન તેમજ મિલકતો બંદર ચોકના સ્માર્ટ સિટી અનુસંધાને વિકાસના અર્થે પ્રશાસન દ્વારા પરત માંગવામાં આવતા કેટલાક કિસમોએ પોતાના ધંધા રોજગારની જગ્યાઓ સરકારને સુપ્રત કરેલ ન હતી અને સરકાર સામે કોર્ટ રાહે વિવાદે ચડેલ હતા, જે કારણસર સ્માર્ટ સિટીના બંદર ચોક વિસ્તારના વિકાસનો પ્રોજેક્ટ ખોરંભે પડી ગયેલ. બંદર ચોક વિસ્તારના વિકાસમાં નડતરરૂપ સૌથી મોટી મિલકત ગોલ્ડ મૂન રેસ્ટોરન્ટ અને જીવાભાઈ માર્કેટની દુકાનોની માલિકી ભોગવટો ધરાવતા રમેશભાઈ જીવાભાઈ બામણિયાએ દીવ કલેક્ટર અને ડેપ્યુટી ડાયરેક્ટર દીવ ટુરિઝમ વિભાગને પાર્ટી બનાવીને ટ્રિબ્યુનલ કોર્ટ દીવ જિલ્લા અદાલતમાં લેન્ડ રિવન્યુ આપી નંબર 15/2018 અપીલ દાખલ કરી પ્રશાસન સામે વિવાદ ઊભો કરેલ અને જગ્યાનો કબજો સુપ્રત કરવાના બદલામાં પ્રશાસન પાસેથી વળતર મેળવવાની કે અન્ય લાભ મેળવવાની આશા સાથે અપીલ દાખલ કરી અને સપ્ટેમ્બર 2018 રેવન્યુ ટ્રિબ્યુનલ દીવની જિલ્લા અદાલતમાં આ વિવાદ ચાલી રહેલ, જેમાં આજરોજ અચાનક વરાંક આવેલ અને ગોલ્ડ મૂન રેસ્ટોરન્ટ તેમજ જીવાભાઈ માર્કેટના માલિક તેમજ વહીવટ કરતા રમેશભાઈ જીવાભાઈએ રેવન્યુ ટ્રિબ્યુનલ એટલે કે જિલ્લા અદાલતમાંથી પોતાના દ્વારા દાખલ કરવામાં આવેલ અપીલ નંબર 15/2018 બિનશરતી રીતે આજે પરત ખેંચી લઈ અને સ્વયંભૂ પોતાના કબજા ભોગવઠા હેઠળની રેસ્ટોરન્ટ તેમજ જીવાભાઈ માર્કેટની અંદર બાંધવામાં આવેલ તમામ દુકાનોનો શાંત અને પ્રત્યક્ષ કબજો દીવ પ્રશાસનને સુપ્રત કરવાની કાર્યવાહી હાથ ધરી. પ્રશાસને કબજો પરત મેળવી અને આજે દીવ કલેક્ટરના માર્ગદર્શન હેઠળ દીવ એસપી હરેશ્વર વિશ્વનાથ સ્વામી, ડેપ્યુટી કલેક્ટર કમ ઓડિશનર ડાયરેક્ટર ઓફ ટુરિઝમ હરમિન્દરસિંહ, મામલતદાર ચંદ્રહાસ વાજા, પીઆઈ પંકેશ ટંડેલ, સબ ઇન્સ્પેક્ટર પુનિત મીણા, પોલીસ કાફલા સાથે PWDના કર્મચારીઓ તેમજ અન્ય પ્રશાસનિક કર્મચારીઓ દ્વારા ડિમોલિશન કરવાની કામગીરી શરૂ કરી દીધેલ, એટલે દીવની પ્રજા માટે આનંદો એમના સપનાનું દીવ સ્માર્ટ સિટીના રૂપમાં પરિવર્તિત થઈ શકશે. મીનાક્ષી ગઢવી, ZSTV દીવ.